રામ રામ સીતારામ, જય જવાન, જય કિશન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, કરી દઈએ ચાલુ આજનો વ્લોગ કાયમની જેમ. પહેલા તો સવારમાં શું કહેવાય કે ગુડ મોર્નિંગ બધાને, અને કાયમ એક સારા વિચાર અને માતાજીના દર્શનથી આપણે ચાલુ કરીએ છીએ. આજનો સારો વિચાર એટલે કર્મથી હંમેશા સફળતા મળે છે, પણ કર્મ પ્રામાણિકતાથી કરેલું હોય તો ભગવાન પાસે બોલે છે. બાકી બધું અહીંયા નહીં છે મિત્રો. તો કાયમની જેમ આવું માતાજીના દર્શન કરી લઈએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. બધાને જય માતાજી મિત્રો. હવે ડાયરેક્ટ પેલો આટો આપણો રસોડામાં, સવારનું કામ અમારું. સીતારામ સીતારામ, રામ રામ. હા, ભાવત બધાને સંભળાઈ ગયું છે ને? રામ રામ સીતારામ. હા, અને અટાણે કમર કમર મારું વલણું હાલે એવું છે. ઇલેક્ટ્રિક વલણું હવે તો આવી ગયું છે, અને માખણ નીકળે છે મિત્રો, એકદમ ફ્રેશ ફ્રેશ, તાજું તાજું. હું કે આજની ઠંડી કેમ ઈ વાત આ છે. હું તો તમને ન લાગે એટલે મને એમ કેવું કઈ લોઢાની ઈશ્યુ હતો. ઠંડી ભલભલા ને બોલે ભાઈ, કામે ચડી ગયા. અત્યારમાં કાજુ ભાઈ આમ ગણીએ તો ઘણું બધું કામ કરી નાખ્યું હોય. કપડાં ધોઈ નહીં ખાય છે પછી ઈ એક મોટું કામ. અમારે રાજવીરને તૈયાર કરી રાજવીર બાબત માં, કારણ કે હવે એકલો રે છે, બે દિવસ થી રે છે. અને ઘણા મિત્રો હમણાં ઘણા પ્રશ્નો પૂછે, તો આજ શું કેવાય કે ક્યુ એને કરી નાખો. આજના વ્લોગ માં તમે બધા છે ને પ્રશ્ન પૂછજો, કે કાલના વ્લોગ માં હું અને કાજે બંને સાથે મળી તે પ્રશ્નોનો જવાબ આપશું. એટલે આજથી આ વ્લોગ ક્યુ એને, એટલે તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. ઘણા મિત્રો પૂછે છે, અને હવે બધું અત્યારે ત્યાં ઘરે તો રાહ જ રહે છે, વાડીએ જઈએ. ત્યાં આમ તો કઈ કામકાજ છે, રાતે ઘઉંમાં પાણી આવતું હતું, 12 વાગે અમારે પાછું આવવાનું હતું, કારણ કે ટાઈડ એટલે ગજબની હતી. પછી 12 વાગે મોટર બંધ કરી અને આવતા રહ્યા હતા, એટલે આજ ઉજાગરો હતો. ઉઠવામાં મોડું થઈ ગયું, કેમ એટલે આ કાંઈક વહેલી ઉઠી જાય છે. હવે આપણે આપણી મંજિલ તરફ, આપણા શું કહેવાય કર્મ તરફ. આમ તો આજ ત્યાં કાંઈ કાર્ય કર્મ છે નહીં, પણ શું કહેવાય કે વાડીએ જવું, આટો ફેરો મારવો, એ પણ એક કર્મ છે. ધીસ ઇઝ મોર્નિંગ ફોર વિલેજ. કપડાં બપડાં ધોવાઈ ગયા છે, અને આજે ડેઇલી માટે મારો તો નિયમ જ છે વોકિંગ કરતા કરતા જવાનું. શું કે મેડમે કંઈક પડકારો કર્યો, શું કે સેવ ઓર્ડર આવી ગયા છે, સેવ ટમેટા ભાઈને બેનને હાલો લેતો આવે આવે ત્યારે. અમે બાઈને નીકળીએ ને ડેલા બેન, એટલે મેડમનો ઓર્ડર કંઈક કંઈક હોય જ, એટલે વાત કરતો હતો વોકિંગ ડેઇલી વાડીએ જવામાં. મિત્રો પગ હાલે છે અને કાં સાયકલ હાલે, બાકી ઓલી વાડીએ જવામાં એક ગાડી લઈ જઈએ, વાડીએ જઈએ ત્યાંનું અપડેટ જોઈએ. મિત્રો અડધે રસ્તેથી પાછું આવવું પડ્યું છે, કારણ કે વાડીએ ગોડાઉન બને છે, એટલે પાણાની ગાડી આવી છે, હવે ચા પાણી લઈને જઈએ. મેડમ બનાવો ચા, એટલે અડધે રસ્તેથી રિટર્ન, હવે ગાડી લઈને જવું જોઈએ. મેડમે મૂકી દીધો છે ચા, અને આપણે થોડી ચર્ચા કરી લઈએ યુટ્યુબ વિશેની, કારણ કે કોઈ નવા વ્યૂઅર આટો ફરતા ફરતા આવી ગયા હોય આપણી ચેનલમાં, તો એને ખબર પડવી જોઈએ ભાઈ આ વ્લોગ એટલે શું છે. આ વ્લોગ એટલે મિત્રો એકદમ સિમ્પલ ગામડીયો વ્લોગ છે, સાથે સાથે ખેડૂતને મદદરૂપ આવતો વ્લોગ છે. સાથે સાથે અમારા વ્લોગમાં ડેઈલી અમારું ગામડાનું જીવન તો હોય છે, સાથે સાથે મારા બાના કીર્તન હોય છે, સાથે સાથે ધાર્મિક સ્થળો હોય છે, ધાર્મિક સ્થળોના દર્શન હોય છે, અને ખેતીમાં નવી નવી ટેકનોલોજી આવે તેવા સાધનો, પછી કે સાથે સાથે ખેડૂત દ્વારા
કોઠા હુઈજુ લગાડવામાં આવતી હોય કામમાં, એવી કોઠા હુઈજુ હોય છે, પછી કામગીરી બધી હોય છે, સહેલી પડતી કામગીરી બધી હોય છે. એટલે આ મારો વ્લોગનો ઉદ્દેશ્ય છે. એટલે ખાસ જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ચા પાણી બને એટલે વાળીએ. વાત કરી તે પ્રમાણે ફાર્મિંગ વ્લોગ છે, તો પાણાની ગાડી આવી છે, ત્યાં ગોડાઉનની તૈયારી કરવાની છે. પણ ઉનાળા આ શિયાળુ પાક લેવાય પછી ઉનાળામાં શરૂઆતમાં કરશું, એટલે તે બધું છે. હાલો મેં બધા ચા પીવા કા. બસ લ્યો, તન નથી પીવો? અટણ બસ યાર, એક વાર પી લીધો કરી લે. પાણાની ગાડી આવી ગઈ છે અને ઉતરવા માંડ્યા છે. વાડી અપડેટમાં હમણાં કામકાજ બધું બંધ, કારણ કે ત્રીજી સારવાર આપણે આપી દીધી છે દાણાની. પાણી ચાર પી ગયા છે, પણ હવે વાતાવરણ સારું થાય, ઠંડી થોડીક ઓછી પડે પછી પાણી ચાલુ કરવાનું છે. અડધા ભાઈ વહી ગયા છે પાણાની ગાડી લઈને આવે એ બકાલું વીણવા. જો મિત્રો, ઠાર આવે ને ત્યારે આવી પરિસ્થિતિ થાય. જુઓ, આજે દાણો બંધાવવાનો છે ને, આ ફૂમક્કી બધી જો બરી જાય છે, એટલે આ પરિસ્થિતિમાં પાણી ન આપી શકીએ, કારણ કે ઉપરથી ઝાકર ને ઠાર અને હેઠેથી પણ ભેજ, એટલે બે ત્રણ દી આપણે કોપરી જવાનું છે અને પછી સહેલું પાણી ધાણાનું. બાકી એકદમ બગીચો થઈ ગયો છે અટાણે, ધોરા ફૂલ જ્યાં જોવો ત્યાં ધોરા ફૂલ. ધાણાના વાવેતર વધારે છે. અને સામે કપાસના વાવેતર હવે નીકળવા માંડ્યા છે, અને તેમાં બાજરાના વાવેતર ચાલુ થઈ ગયા છે. કપાસ પછી બાજરો લઈએ, તુવેર પણ હવે નીકળશે, પછી તુવેર પછી તલનું વાવેતર કરશે બધા. અને હા મિત્રો, હવે આવનારા દિવસોમાં અહીંયા આપણે ગોડાઉન કેવો બનાવીએ છીએ, કઈ રીતનું ધાર્યું કરીએ છીએ. ગોડાઉન ખાસ પાક સંરક્ષણ માટે અને સાથે સાથે સાધનો આ બધા છે એ રહી જાય એ રીતે પ્લાનિંગથી કરવાનો છે. એટલે આગળ અપડેટ એ બધું જોવા મળશે. અને બાકી તમે આગળના વિડીયોમાં જોયેલું છે, આ ગોડાઉનમાં આપણે મગફળીની જાળવણી સાચવણી કઈ રીતે કરી છે આગળના વિડીયોમાં છે જ, તે જોઈ લેજો. એમ કરવાથી મગફળીમાં આવતા મૂંડા ફૂદડા ઉડે હે, મૂંડા પડે હે, એ અટકી શકે છે મિત્રો. એટલે આગળ એ વિડીયો પણ મૂકેલો છે. સાથે સાથે મિત્રો ખાતરનું કામે હાલે, આશે વેચાતું ખાતર લીધેલું મિત્રો. આ રીતે વાડીએ ચોકી બનાવેલી છે, કારણ કે મિત્રો અત્યારે નકરું રાસાયણિક ખેતી એ કામ નથી હાલતું, ને નકરું ઓર્ગોનિક એ નથી હાલતું, એટલે બંને મિક્સ આપણી ખેતી. આ રીતની અહીંયા ચોકી બનાવીને હવે છેલ્લે રાયસામાં માથે નાખી પાણીને મિશ્રણ કરી સુકાવા દઈએ છીએ, અને પછી ઉનાળે ખેતરમાં ભરી દઈએ છીએ. પૂગી ગયા ને હમણાં તો ઓર્ડર ઉપર ઓર્ડર આવે છે. હું કયો ઝાડવા પૈ દઈએ, પછી વાડીનું, પછી આ છોકરાને જ આ ભાઈને જ તેડી નહીં, તો આજે ઝાડવાનું કીધું કે ઝાડવા પૈ દઈએ. હમણાં સાહેબ હમણાં ઓર્ડર બહુ આપે, ઝાડવા પૈ દે, તને કહો ઝાડવા પૈ દે, તને નથી કહેતો ભાઈ. હવે આપણો છોકરો કેવડો, હા પૈ દે, તું પૈ દે,
મધ છો દાયા ધ્યાન રાખજે. તો મિત્રો મધ નું પોડું જુઓ. નો અડ્ડું ભાઈ. ઓકે હવે તો રાજુ ડાયો થઈ ગયો ભાઈ. આંગણવાડી એકલો જાવ મીંડો કા. હવે છોકરો ડાયો. હવે પછી મોટો થાય નિશાળે જાય કે ના. જવું તો પડે ને એમ હાલે ભાઈ. ન્યા નહીં હવે માં બોરસલી માં નાલ. આ બોરસલી નજમોન ચંપોન લીંબુડી ને બધી પાઈ દે. ત્યાં મધ છે ઉડશે તો બાપ દીકરા બે ના ભાગવું ભાઈ થઈ પડશે. લાલ 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 મધ પાસે નો રેવાય તું. એમ ઉપર નો પવાય પગથિયામાં કોક લપસે. આ મારકો ખામણા માં રાખ. ખામણા માં રાખ. બસ લીંબુડી ને ખામણું ભરી દે. આખું ભરી દેજો. એમ હેઠી રખાય નીચે ધૂળ ઉડે કપડા ખરાબ થઈ જાય. નીચે રાખ એમ નહીં આમ નીચે મૂકી દે ખાલી એમને સમજો. આમ એટલે ખામણું ભરાઈ જાય. ક્યાં વાહ વાહ એ કઈ નામ આવડે. દીદા આવી. દીદા આવી. અમાર બેન આવી ગયા સ્કૂલે રે. સીતારામ. કેવી કતી બેન ઠંડી. તું ભાઈ પાણી પાવ જાડવા. બધે પી ગયા. જો આ એક નાનું જાડવું છે એને પાઈ દેજો પગ ભૂલતી નહીં. ચાલુ થયા બતોડા. ફુદીના ને પાઈ દે. ફુદીના ને જુલો જુલો ધોઈ નાખ. હા તો તને મજા આવશે. દીદી ને દે. દીદી ને લાવો. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ. તો મિત્રો સાંજ પડી ગઈ છે. આજે હું કહેવાય કે થોડુંક કામકાજ ના હિસાબે બપોર પછી નો વ્લોગ તો આપણે નહોતા મૂકી કે બેન. ડેઈલી સાંજે પૂજા પાઠ ચાલુ હોય. અમારા અહીંયા મોટા ભગત છે ને એ કઈ મી દીવા કરતા હોય. ક્યાં મોટા ભગત. ભગત રાજવીર બાપુ. રાજવીર બાપુ. અને હવે થાય અમારે આરતી. બધા અટાણે જોડાઈ જાય આરતીમાં. જુઓ સીતારામ. હાલો આજ તો ઉતારો આરતી શ્રી આવ્યા. પછી ઝીણે ઝીણે મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી રાજુરભાઈ. એને ઈ ક્યાં કઈ દીવા કરતા. મિત્રો જોડાઈ જાજો બધા એવો આરતીમાં. હાલો Thank you.
દર્શન દીધા કમળ ફૂલ લઈ આવ્યા રે આરતી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આરતી હવે દઈ દે બાર ને આરતી હા લાય અહીંયા અહીંયા આપ મને અહીંયા મને આપ જય શ્રી કૃષ્ણ બોલ હા તો મિત્રો આવી છે અમારી રિલીઝ લાઈવ નિર્દોષ નિકાલસ ધાર્મિક શાંતિ સંતોષ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ કાલે મળશે પાછા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય રામા પીર જય જવાન જય કિસાન.